છેલ્લા 10 દિવસથી ગાંધીનગરના કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ફાટી નીકળેલા રોગચાળાવાળા વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયા બાદ રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો આ અંગેની કામગીરીમાં જોડાયા છે. હાલ પૂર્વ વિભાગના વોર્ડ નંબર 11 અને 5માં નગરપાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્વચ્છતા, સાવચેતી અને સારવાર અંતર્ગતની કામગીરીમાં પ્રત્યક્ષ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કલોલમાં કોલેરાના ઉપદ્રવ સંદર્ભે જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાતચીત કરીને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થિતિને ઝડપથી કાબૂમાં લેવા જરૂરી સૂચનાઓ આપી હતી. કલોલ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયનો પણ ઉલ્લેખ કર્યો હતો. કલોલની આરોગ્ય ટીમે છે એની કાર્યવાહી હાથ ધરી હતી અને સારવાર ચાલુ કરી હતી. તો અત્યાર સુધીમાં કુલ 300 જેટલા ઝડપટીના કેસ નોંધાયા છે અને એમાંથી ફક્ત 2 કેસ કોલેરાના પોઝિટિવ ડિક્લેર થયા છે અને કલેક્ટર સાહેબે આનો કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે અને આ જે સોસાયટી છે એના 2 કિલોમીટરનો એરિયા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવેલો છે. જેમ જેમ સમય ગયો એમ અમે રેલવે પૂર્વ વિસ્તારની તમામ ગટરો અને ચેમ્બર સાફ કરવા માટે અમદાવાદ એએમસી દ્વારા મદદથી અત્યારે સુપર સકર મશીનથી અમારા રેલવે પૂર્વની જે ગટર લાઈન છે અંદરથી સાફ કરવાનું કામ 2 દિવસ અને રાત ચાલુ છે.